नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो, मजा में? धोरण 11 साइंस में केमिस्ट्री अंदर लेक्चर नंबर 19 में आप आगळ वधीए। मित्रों, अत्यार सुधी तमे जे कंई पण लेक्चर जोया अथवा न जोया होय तो एने फरीवार विनंती करूँ छू, जोजो। तो हवे पछीना लेक्चर नी अंदर तमने ख्याल आवशे, प्लस हवे पछीना जे कंई पण प्रकरण छे एमनी अंदर तमारो परमाणु भार, अणु भार, मोलनी संख्या, अणुनी संख्या, एमनू वजन, दळ, टकावार प्रमाण, जे कंई पण छे એ તમને વિશેષ ખ્યાલ આવશે। મિત્રો, જો તમે આ પ્રકરણની અંદર તમે મહેનત નહીં કરો અને દાખલા કે નહીં જાતે ગણો તો તમારા માટે આ પ્રકરણ તો છૂટશે જ, પણ બાકીના આના ઉપરથી ધોરણ 12ની અંદર એક પ્રકરણ છે દ્રાવણ કરીને છે, તો એમાં તમને એના અનુરૂપ દાખલાઓ છે। મિત્રો, બોર્ડની અંદર ધોરણ 12 બીજું પ્રકરણ દ્રાવણ છે, એમાંથી એક 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાય છે, એટલે બને ત્યાં સુધી નોટ પેન સાથે રાખજો, જ્યાં જરૂર પડે ત્યાં એક્ઝામ્પલ લખી લેશો, અને જેટલા પણ એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા એને જાતે ગણવાની કોશિશ કરજો। ચાલો, તો તમને અહીંયા આપણે લાસ્ટ ટાઈમ કેટલાક એક્ઝામ્પલ મેં તમને આપ્યા હતા હોમવર્કની અંદર, તે આર્ય 1-5 એક્ઝામ્પલ છે। ચાલો, ત્યાર પછી 6, 7, 8, 9, 10 અને આ છેલ્લે લાસ્ટમાં 11, આ 11-11 એક્ઝામ્પલ અહીં મેં ગણેલા છે। જો તમે ન ગણ્યા હોય તો હજી તમને પ્લીઝ વિનંતી કરું છું, હજુ પણ અહીંયા વિડીયો પોઝ કરી આ બધા જ એક્ઝામ્પલ જાતે ગણશો। ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ। તો આ રહ્યા એમના જવાબ છે, બરોબર છે? તમે જોઈ શકો છો, પહેલો એક્ઝામ્પલ આપણો હતો, એક કાર્બનિક સંયોજનમાં સોડિયમ 43.4%, કાર્બન 11.3%, ઓક્સિજન 45.3% હોય તો તેમનું પ્રમાણસૂચક સૂત્ર મેળવો। એનો જવાબ હતો Na2CO3। જોઈએ આપણે મિત્રો, તમને કોષ્ટક બનાવતા આવડી ગયું છે, તારીઓનું કોષ્ટક, સંજ્ઞા છે, પરમાણીય દળ છે, ટકાવાર પ્રમાણેનું લખેલું છે, સાદો ગુણોત્તર, સરેરાશ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, બરાબર? તમે અહીંયા મોલ પણ લઈ શકો, મોલ આપણે એની અગાઉમાં એને મોલના સ્વરૂપમાં પણ રૂપાંતર, આખરે એનું એ જ આવે છે, બરોબર? તો પૂર્ણાંક સંખ્યામાં સોડિયમ 2, કાર્બન 1 અને ઓક્સિજન 3, તો એનું સૂત્ર બની ગયું Na2CO3। તો તમને ખ્યાલ છે સાદો ગુણોત્તર, બરાબર? તો અહીંયા વજન ભાગ્યા અણુભાર, તો વજન કેટલું છે? 43.4%, આપણે એને મોલ કીધો હતો, મોલ, બરાબર? મોલ એટલે વજનના છેદમાં અણુભાર, 43.4% ભાગ્યા સોડિયમનો પરમાણુ ભાર કેટલો? 23। ચાલો, વજન કેટલું છે દળ? ટકાવારીમાં 11.3, કાર્બનનો પરમાણુ ભાર 12, 11.3 ભાગ્યા 12 છે, આમાંથી નાનામાં નાનો મોલ તો કોણ છે? 0.94, તો બધાને 0.94 વડે ભાંગી નાખો, જોઈ લો તમે, તો અહીંયા મળ્યો આપણને ગુણોત્તર મળ્યો, એમાંથી પૂર્ણાંક આ ગુણોત્તર છે, બરાબર છે? એમાંથી આપણને પૂર્ણાંક સંખ્યા મળી, સોડિયમ કેટલા? 2 પરમાણુ, કાર્બનનો 1 પરમાણુ, ઓક્સિજનના 3, તો તમને પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું। ઓકે, ચાલો એવો જ બીજો એક્ઝામ્પલ હતો, તમે જોઈ શકો છો, તમને એ ખ્યાલ જ છે, આ રહ્યો બીજો એક્ઝામ્પલ અને એમનો જવાબ। તો અહીંયા બાકી બધી તમને ખ્યાલ છે, જાતે ગણ્યા હશે, પ્રમાણસૂચક સૂત્ર MgSO4.7H2O, બરાબર? સ્ફટિક જળ કહેવાય, અને શું કહેવાય? સ્ફટિક, 7 મોલ પાણીના છે MgSO4ના, એટલે આને કહેવાય મેગ્નેશિયમ સલ્ફેટનું સ્ફટિક જળ કહેવાય, MgSO4.7H2O। ઓકે, તો તમે મારા જવાબની સાથે તમારા જવાબ જોઈતા જઈજો, બરાબર? આ ત્રીજો દાખલો છે, રકમ તમારી પાસે છે જ લખેલી, હવે તમને એમાં, ચાલો એકવાર હજી એકવાર આપણે જોઈ લઈએ,
આ રહ્યો ત્રીજો એક્ઝામ્પલ, બરોબર છે. અણુભાર 30 હોય તો અણુસૂત્ર નક્કી કરો, તો આપણે જોઈએ ને. ચલો ત્રીજો એક્ઝામ્પલ છે, તો કાર્બનના 80%, હાઇડ્રોજનના 20%, અણુભાર 30 છે. તો તમને કોષ્ટક બનાવતા આવડી ગયું. પ્રમાણસૂચક સૂત્ર બોલો CH3. તો હવે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી શું મેળવવાનું મિત્રો? સૂત્રભાર. અણુસૂત્ર ઉપરથી અણુભાર હોય તો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી સૂત્રભાર આપણને મળે છે. તો કાર્બનના પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, એવા ગુણ્યા 3, એટલે 1 × 3 = 3, 12 × 3 = 15 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. તમે સૂત્ર ભાર મેળવો છો મિત્રો, એટલે ગ્રામ પ્રતિ સૂત્ર દળ એનો એકમ આવે. ઓકે, ચાલો. તમે અણુભાર તમે 30 છે, સૂત્ર ભાર તમે 15 લઈ આવ્યા, તો તમને ગુણાંક સંખ્યા n મળે. તો ગુણાંક સંખ્યા n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર તમને રકમમાં આપી દીધો, જુઓ 30, એટલે 30 ભાગ્યા 15, એટલે n બરાબર 2, ગુણાંક સંખ્યા આવી. બસ, અને પૂર્ણાંક, આ જે ગુણાંક સંખ્યા 2 આવી એમને મિત્રો પ્રમાણસૂચક સૂત્રમાં અહીંયા ગુણી દીધું. ઓકે, તો અણુસૂત્ર એટલે ગુણાંક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો તમારી ગુણાંક સંખ્યા કેટલી હતી? 2. પ્રમાણસૂચક સૂત્ર શું હતું? CH3. તો તમારો જવાબ આવ્યો C2H6. કાર્બન 2 છે, હાઇડ્રોજન 6 છે, અને એક આલ્કેન પ્રકારનો સંયોજન, એનું નામ છે ઇથેન કહેવાય. શું કહેવાય મિત્રો? ઇથેન. C2H6 અને ઇથેન નામ કહેવાય છે. ઓકે, એવી જ રીતે રકમ તમારી પાસે છે મિત્રો. ચોથો એક્ઝામ્પલ, કાર્બનના 57.36%, હાઇડ્રોજન 3.6%, ઓક્સિજન. મેં તમને ક્યારેક કહેલું ઓક્સિજન ન આપો, એ પણ ખાસ જોજો. અહીંયા તમે બધું કન્ટિન્યુમાં એમાં ગણી લીધું છે મિત્રો બધું. ઓકે, કાર્બન, તો આ રીતે તમે એનું પ્રમાણસૂચક સૂત્ર મળ્યું C2H1.5O, બરાબર. તો કાર્બન 1 એનું પ્રમાણસૂચક સૂત્ર મળ્યું C2H1.5 ઓક્સિજન, તો 2×24. હાઇડ્રોજન 1.5, 1×1.5 એટલે 1.5 થાય. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16, એટલે 25 + 16 છે. અહીંયા 25.5 + 16 એટલે 41.5 થઈ. અમે 5 ગુણ્યા નથી, 5 ઉમેર્યા નથી, 0.5, એટલે એનો સૂત્રભાર થઈ ગયું 41.5 ગ્રામ. અણુભાર કેટલો આપ્યો છે મિત્રો? 166. તો ગુણાંક સંખ્યા એન બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર 166 ભાગ્યા 41.5, એટલે એન બરાબર 4 આવી ગયા. તો અણુસૂત્ર બરાબર ગુણાંક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, તો 4 ગુણ્યા, તો 4×2 = 8, 1.5 × 4 એટલે 6, અને 1 × 1 = 4 એટલે 4. તો C8H6O4. આ તમારું બની ગયું અણુસૂત્ર, અને આ તમારું હતું પ્રમાણસૂચક સૂત્ર. આ ચોથા દાખલાનો જવાબ હતો. એવી જ રીતે આ રહ્યો 5મો દાખલો, બરાબર છે. તો એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવાનું, બરાબર, અથવા વિડીયો પોઝ કરીને તમે જાતે જે દાખલા ગણેલા છે એની સાથેનો જવાબ જોતા જાઓ, બરાબર. ચાલો, સોડિયમ 14.31%, સલ્ફર 9.97%, હાઇડ્રોજન 6.22%, અને ઓક્સિજન 69.9% છે, બરાબર. મેં તમને વાત કરી ઓક્સિજન આપેલો છે કે નહીં, તમારે રકમમાં મેં તમને કહ્યું એ પ્રમાણે ન આપેલો હોય તમારે નહીં જ લેવાનો, અને પહેલાં એનો સરસ બધાનું સરવાળો કરી જવાનો. 100% થઈ જાય તો કંઈ ઉમેરવાની જરૂર છે નહીં, 100% ન થાય તો આપણે વાત કરેલી જ છે, ન થાય તો શું ઉમેરવાનું? યસ, ઓક્સિજન. ચાલો, પ્રમાણસૂચક સૂત્ર બન્યું Na2SH20O14 બન્યું. ચાલો, સોડિયમનો પરમાણુ ભાર 23 છે, એવા 2 પરમાણુ છે, 23×2 = 46, સલ્ફરનો પરમાણુ ભાર 32, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1×1.20 = 20, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, 16×14 એટલે 224 થાય, અને એમનો સરવાળો કરશો એટલે 322 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. અણુભાર તમને રકમમાં આપ્યો છે 322 ગ્રામ પ્રતિ મોલ આપ્યો છે. તો હવે તમને આવડી ગયું ગુણાંક સંખ્યા બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. 322 ભાગ્યા 322, તો તમને ગુણાંક સંખ્યા મળી ગઈ 1, તો બાકી તમને ખ્યાલ છે. તો 1×Na2SH20O14 છે. ઓકે, તો તમારું સૂત્ર એનું એ જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે, Na2SH20O14. ઓકે, આ તમારો જવાબ છે, આ અણુસૂત્ર છે. એવો જ દાખલા નંબર 6,
मित्रों एनी रकम जुओ तमे दाखला नंबर 6 नी रकम तो अहीं जुओ तमे बराबर ध्यान आपजो मित्रों क्लियरिटी में प्रॉब्लम आवे हाँ आवी गई क्लियरिटी ओके चलो जुओ तमे कार्बन ना 41.4% हाइड्रोजन 5.75% नाइट्रोजन 16.8% होय तो तेनु प्रमाण सूचक सूत्र नक्की करो आओ तमने एक्जाम्पल पूछे बराबर अँ जो मैं चौरस करू छे एनो मतलब एमां ऑक्सिजन नहीं होय मतलब ऑक्सिजन हाजर छे नहीं होय मतलब आमां नथी आप्या पण रकम में छे केम आ त्रणेयनो सरवाळो करशो एटले 100% नहीं थाय बराबर 100% नहीं थाय तो आ त्रणेयनो सरवाळो करो जे थाय ते 100 बाद करो तो तमारे 37.07% ऑक्सिजन उमेरवा पड़े मित्रों खास नोट करजो बराबर तो रकम में आपणे जोईए तो छठो दाखलो अहींया जो मैं लख्यु छे ऊपर ऑक्सिजन उमेरीने बराबर छे आ त्रणेयनो सरवाळो करवानो तमारे आ नथी आप्यो एवुं तमारे धारी लेवानो रकम में रकम में न आपो जो मैं लख्यु छे अहींया एटले खास तो एवुं हवे तमने एक्जाम्पल कई रीते पूछ्यो छे एक कार्बनिक संयोजन में कार्बन 41.4% हाइड्रोजन 5.75% और नाइट्रोजन 16.08% हो तो तेमनु प्रमाण सूचक सूत्र नक्की करो तो पहला दाखलो गणता पहला तमारे एमा रहेला जे टकावारी छे पहेलानो सरवाळो करवानो 100% थी जाय कंई घटतुं नथी एमां पण एमां 100% नथी थतुं एटले एमां ऑक्सिजन हाजर छे एटले आ ऑक्सिजन तमारे आ त्रणेयनो सरवाळो करो जे थाय ते 100 बाद करो 100 जे आव्या ते त्रणेयनो सरवाळो एटले तमारो जवाब ऑक्सिजन एमां 36.77% छे एटले ऑक्सिजन हाजर छे आमां बराबर तो आपणे उमेरी दीधा एटले हवे तमे कोष्टकनी अंदर बनाव्युं तो जो कोष्टकमां पाछुं ऑक्सिजन लेवानुं कार्बन हाइड्रोजन नाइट्रोजन ऑक्सिजन केटलाक विद्यार्थी मित्रों एम के ऑक्सिजन नहोतो ज नहीं लेवानुं नहीं लेवानुं नहीं लेवानुं छे बराबर बाकी कोष्टक बनावता आवडे छे बराबर तत्वनी संज्ञा आनो परमाणु भार छे आ तत्वनु टकावार दल छे आ मोल छे मोल बराबर आनो गुणोत्तर छे आ सादी पूर्णांक संख्या छे तो कार्बन 3 एटले C3 हाइड्रोजन 5 एटले H5 नाइट्रोजन 1 एटले N अने O2 एटले O2 तो तेनु प्रमाण सूचक सूत्र बनी गयु C3 H5 NO2 ओके आ छठो एक्जाम्पल हतो एवो ज मित्रों सातमो एक्जाम्पल छे एवुं लागे तो स्क्रीनशॉट पाड़ी लेवाना हवे आमनी अंदर अणुभार आमां तमने बाष्प घनता आपी छे तो बाष्प घनता आपी होय त्यारे अणुभार एटले शुं तो अणुभार एटले अणुभारनुं सूत्र शोधवानुं 2 × बाष्प घनता तो बाष्प घनता रकममां तमने 94 आपी छे 94 ने 2 वडे गुणी दियो एटले तमने अणुभार मळे 188 ग्राम प्रति मोल बाष्प घनता मतलब तमने रकममां अणुभार आप्यो छे तो जे बाष्प घनता आपी होय एमने 2 वडे गुणी दियो एटले तमने अणुभार मळी जाय ओके मित्रों तो अहीं तमने अणुभार आपी दीधो छे 188 ग्राम प्रति मोल बाकी बधुं तमने खबर छे स्क्रीनशॉट पाड़ी लेवानुं प्रमाण सूचक सूत्र मळ्युं CH2Br अहीं मैं 1 लख्युं छे 1 लखवानी जरूर नथी खाली CH2Br लखी नाखो कार्बननो परमाणु भार 12 हाइड्रोजननो परमाणु भार 1 एवा परमाणु 2 छे एटले 1 × 2 एटले 2 ब्रोमीन जळ छे एनो परमाणु भार छे 80 एटले तमने मळी गयुं 34 ग्राम प्रति सूत्र दळ अणुभार ભાગ્યા સૂત્ર દળ મૂક્યો એન બરાબર કેટલા આવી ગયા મિત્રો 2 આવી ગયા ઓકે અણુસૂત્ર બરાબર પ્રમાણ અહીંયા ગુણાક સંખ્યા ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર CH2Br2 થઈ ગયું ઓકે તો અહીંયા Br2 નહીં આવે સોરી પ્રમાણ સૂચક સૂત્રમાં Br1 જ છે એટલે ખાલી 1 જ આવશે અહીંયા એટલે C2 2 2 4 અને 2 1 2 એટલે 2 ઓકે અહીંયા નહીં આવે પ્રમાણ સૂચક સૂત્રમાં આ 2 છે CH2Br ચાલો એવી જ રીતે 8મો દાખલો છે બરોબર જો મેં લખ્યું છે ઉપર રકમમાં ન આપેલ હોય તો ઓક્સિજનના ટકા ઉમેરવા મતલબ ઓક્સિજન હાજર છે તમને રકમમાં બે જ વસ્તુ આપી છે કાર્બનના 32% અને હાઇડ્રોજનના 4% તો 32 × 4 = 36% તો 100 − 36 એટલે 64% થયા તો ઓક્સિજન હાજર છે એમાં કેટલા ટકા 64% ઓકે બીજોની બાષ્પ ઘનતા આપી છે કેટલી 75 તેને કેટલા વડે ગુણી દેવાની 2 વડે તો અણુભાર કેટલો થઈ ગયો 150 ઓકે બાકી તમને ખ્યાલ છે મિત્રો આ રહ્યું કોષ્ટક ઓકે અને નીચે હવે તમે જુઓ પ્રમાણ સૂચક સૂત્ર કાર્બન 1 હાઇડ્રોજન 1.5 ઓક્સિજન 1.5 તો 1.5 એટલે 15 ના છેદમાં 10
ऑक्सिजन 1.5 એટલે 15 ના છેદમાં 10 છે, અથવા એમ ન કરો તો તમે જો અહીંયા કાર્બન ના 12, ખાસ ધ્યાન આપજો મિત્રો, કાર્બન નો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન નો 1 છે, હાઇડ્રોજન નો 1 ગુણ્યા 1.5 એટલે 1.5 થઈ ગયું, ઓક્સિજન નો પરમાણુ ભાર કેટલો 16, 16 ગુણ્યા 1.5, જો મેં બાજુમાં ગણીને બતાવ્યું છે, નો ખ્યાલ આવે તો બરોબર, ઓક્સિજન નો પરમાણુ ભાર 16, એને ગુણ્યા 1.5, તો 16 ગુણ્યા 1.5 કેટલો 24 થાય, તો ઓક્સિજન નો પરમાણુ ભાર 24। પછી એમ ન કહેતા સર એક ઓક્સિજન છે તો એનો તો 16 થાય, તમે કેમ 24 લીધો, પણ એને ગુણ્યામાં પરમાણુ કેટલા છે 1.5 જોડ્યા, એટલે 16 ગુણ્યા 1.5 15 ભાગ્યા 10 એટલે 1.5 થાય, એને ગુણ્યા 16 એટલે 24 બરોબર, ખાસ જોજો આમાં બરાબર વિચારજો, આવું મૂકી દે ત્યારે આપણી વાટ લાગી જાય છે બરાબર, 37.5 તો અણુભાર ભાગ્યા સૂત્રભાર 150 ભાગ્યા 37.5 એન બરાબર કેટલો આવી ગયો મિત્રો 4 આવી ગયો, તો હવે તમને ખ્યાલ છે તો 4 ગુણ્યા 1 એટલે 4, 4 ગુણ્યા 1.5 એટલે 6, 4 ગુણ્યા 1.5 એટલે 6, C4H6O6 એનું અણુસૂત્ર બને દાખલા નંબર 8ની। દાખલા નંબર 9, આ બધા જ દાખલા 4-4 માર્ક્સના છે, તમે જાતે મહેનત કરી હોય અને જો આવડી ગયો હોય તો કોઈ ચિંતા નહીં, અને મિત્રો ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, હજુ પણ એકવાર જુઓ અને ફરી પાછા જાતે ગણો બરોબર છે, એટલે વિશેષ આવડશે, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયો પોઝ કરીને ગણી લેજો। 9મો છે આ 10મો દાખલો બરોબર, 10મા દાખલાની અંદર એનું પ્રમાણસૂચક સૂત્ર છે K4FeCN6, ઓકે ચાલો દાખલા નંબર 11 છે, કાર્બનના 24.27%, હાઇડ્રોજનના 4.07%, ક્લોરિનના 71.65%, અણુભાર આપી દીધો 98.96 ગ્રામ પ્રતિ મોલ, પાછળ એકમ લખવો જરૂરી છે, મેં ન લખ્યો કંઈ નહીં પણ તમારે લખવો જરૂરી છે, ઓકે ચાલો બાકી કોષ્ટક બનાવતા આવડી ગયું। તત્વની સંજ્ઞા, આ એનો પરમાણુ ભાર છે, આ એમની ટકાવારી છે, આ એમના મોલ છે, આ સાદ આ એમનો ગુણોત્તર છે અને આ સાદી પૂર્ણાંક સંખ્યા છે। પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું CH2Cl બરોબર, એમનું પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી સૂત્ર ભાર મળી ગયો 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર દળ, લખવું જરૂરી છે બરોબર, સૂત્ર દળ એકમ લખવાની ટેવ પાડવાની એટલે આપણને ખ્યાલ આવે વિશેષ, તો ગુણાંક સંખ્યા અણુભાર ભાગ્યા સૂત્ર ભાર આવી ગયો, તો એન બરાબર 1.9, 1.9 એટલે કેટલા થાય 2, એટલે આપણે 2 લઈ લીધા, તો 2 ગુણ્યા CH2Cl ગુણી દો, રેડી અણુસૂત્ર મળી ગયું। તો આ રીતે 11-11 દાખલાઓ તમે ગણ્યા હશે, તમે મારી સાથે મહેનત કરી હશે બરાબર છે, ન કરી હોય તો હજી પણ તમને કહું છું મિત્રો, હજુ પણ એ દાખલાઓ ગણજો એટલે વધારે ખ્યાલ આવશે, ઓકે ચાલો હવે એક નવા ટોપિક તરફ જઈએ આપણે, રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અને તત્વયોગ મિતિ। મિત્રો એ સમજતા પહેલાં ફરી એક વખત હું તમને કેટલાક સૂત્રો પર નજર કરાવવા લઈ જાઉં છું। મોલ સંકલ્પના આપણે ભણ્યા હતા તો એના ઉપરથી અહીંયા તમે જુઓ, ધ્યાન આપજો બરાબર, સમજી લો કે મારે મોલ શોધવા છે, તો મોલનું સૂત્ર શું બને, મોલ એટલે સામે વ્યા જાઓ તો વજન, અહીંયાથી શરૂઆત કરો, અહીંયાથી જે તીર નથી ત્યાંથી વજન અહીંથી શરૂઆત કરો, આમ જવાનું, મોલને સૂત્રનો કરતા બનાવો છે, તો મોલ એટલે શું, વજન ભાગ્યા અણુભાર, તો તમે જોઈ શકો છો મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, દેખાય છે, ઓકે બીજી એક વાત, ચાલો તમારે વજન શોધવું છે તો સામે કૂદકો મારીને જતું રહેવાનું, ત્યાંથી તીર ઉપર ચડી જવાનું, જો ચડી ગયા તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર, સૂત્ર યાદ રાખજો બરાબર, શું શોધવું છે આપણે, વજનનું સૂત્ર, તો વજન એટલે સામે કૂદકો મારીને જાઓ, ગયા તો મોલ ગુણ્યા તીર એના પર તરફ જાય, એના તરફ જવાનું એટલે વજન તરફ જવાનું, મોલથી વજન તરફ, તો મોલથી વજન તરફ એટલે રસ્તામાં શું આવે, ગુણ્યા અણુભાર, તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર, તો મોલ કૂદકો મારીને સામે જાઓ, વજન ભાગ્યા અણુભાર, તો બે સૂત્ર તમને આવડી ગયા, મોલ એટલે શું, મોલનું સૂત્ર, મોલ બરાબર સામે વહી જાઓ, વજન ભાગ્યા અણુભાર, તો પહેલું સૂત્ર આપણે જોયું હતું મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, ઓકે બીજું સૂત્ર, તો વજન એટલે વજનનું સૂત્ર બનાવો, તો સામે કૂદકો મારીને જાઓ, મોલ ગુણ્યા રસ્તામાં શું આવ્યું, અણુભાર, તો મોલ ગુણ્યા અણુભાર, તો જુઓ મિત્રો
मोल वजन, वजन नु सूत्र वजन बराबर मोल गुण्यालो, अथवा एम ना खबर पड़े वजन ने सूत्र नो करता बनाव, अहीं वजन ने सूत्र नो करता बनाव तो वजन बराबर मोल गुण्यालो पर थई गयो। आ बे सूत्र थया। त्रीजो चलो मोल ऊपर थी अणु नी संख्या ऊपर जाऊ छे, मोल ऊपर थी अणु नी संख्या अहीं जाऊ छे तो सामे वजन मोल ने सूत्र नो करता बनाव अहीं चलो तो अहीं अणु नी संख्या चलो ने रस्ता पर चढ़ा तो वच्चे कोण आव्यो भाग्या एने, एने एटले कोण एवोगेड्रो आंक, तो सूत्र शुं बन्युं मोल बराबर अणुनी संख्या रस्ता पर चढ़ो कोण आव्युं भाग्या एने, अणुनी संख्या भाग्या एने, अणुनी संख्या ने कैपिटल एन वडे दर्शावाय, खास याद रखजो मित्रों आ अणुनी संख्या ने एन वडे, कोई पण रकम अणुनी संख्या शोधवानुं के एटले एन बराबर, एने भाग्या एवोगेड्रो आंक एटले आपणने मोल मळे। तो त्रीजुं सूत्र अहीं आपणी वच्चे छे जुओ मोल बराबर अणुनी संख्या भाग्या एन। હજી એકવાર ન ખ્યાલ આવે તો તમે જોજો મિત્રો બરોબર છે, તમારે શું શોધવા છે મોલ અને રકમમાં શું આપ્યું અણુની સંખ્યા, તો અણુની સંખ્યાને એવો ગેટરો આંક વડે ભાગી નાખો તો મોલ બરાબર સામે કૂદીને વૈયા જાઓ અણુની સંખ્યા ચાલો રસ્તા પર ચડ્યા તો રસ્તામાં કોણ આવ્યું ભાગ્યા એને, તો અણુની સંખ્યા ભાગ્યા એને, અણુની સંખ્યા ભાગ્યા એને બરાબર સૂત્રને યાદ રાખજો। ત્રીજું મોલ બરાબર અણુની સંખ્યા ભાગ્યા એને મળી ગયું। હવે આમાંથી અણુની સંખ્યાને સૂત્રનો કરતા બનાવો આમાંથી ગમે ને માંથી ओके चलो चौथू सूत्र है अणुनी संख्या ने सूत्र न करता बनावो तो शू बनी जाए मोल गुण्या एवो गेटरो आंक एने एटले एवो गेटरो आंक। तो तमने चार सूत्र आवड़ी जावा जी, आ चारे चार सूत्र हवे आपणे जरूर पड़शे आगळना बधा ज दाखलाओमां। ओके चलो पांचमू छे अणुनी संख्या शोधवी होय तो अणुनी संख्या तो वजनना छेदमां अणुभार गुण्या एने અણુની સંખ્યા, અહીંયા તમે ધ્યાન આપજો મારી સાથે, ચાલો આર યુ અણુની સંખ્યા, આ પણ અણુની સંખ્યા છે તો મોલ, પણ મોલનું સૂત્ર શું તો કે વજન ભાગ્યા અણુભાર, તો વજન ભાગ્યા અણુભાર અહીંયા મૂકી દો એને ગુણ્યા એવો ગેટરો, ખ્યાલ આવે છે। ફરી એકવાર જુઓ મિત્રો અણુની સંખ્યા અહીંયા પણ અણુની સંખ્યા છે તો બે રીતે અણુની સંખ્યા મોલ ગુણ્યા એવો ગેટરો આંક એનું સૂત્ર છે, તો મોલ એટલે શું વજન ભાગ્યા અણુભાર, તો અહીં મૂકી દો અહીંયા મોલ છે અહીંયા મૂકી દો વજન ભાગ્યા અણુભાર। તો હવે રકમની અંદર તમને એમ કે અણુની સંખ્યા શોધો તો પહેલાં તમારે મોલ શોધી આવવાનો એને એવો ગેટરો આંક વડે ગુણી દેવાનો। તો રકમની અંદર તમને વજન પણ આપ્યો હોય એ પદાર્થનો અણુભાર તમને હવે શોધતા આવડવો જોઈએ એને એવો ગેટરો આંક વડે ગુણી દેવાનો બરાબર। તમને રકમમાં અણુની સંખ્યા શોધવાનું કહ્યું હોય તો રકમમાં વજન આપવું જોઈએ, આપણે હવે દાખલા જોઈશું જ એને ભાગ્યા અણુભાર ગુણ્યા એવો ગેટરો આંક। હવે છઠ્ઠું સૂત્ર ચાલો આમાંથી વજનને સૂત્રનો કરતા બનાવો, વજન તો વજન બરાબર અણુની સંખ્યા ગુણ્યા અણુભાર ભાગ્યા એવો ગેટરો આંક, આમાંથી વજનને સૂત્રનો કરતા બનાવો તો વજન બરાબર અણુની સંખ્યા ગુણ્યા અણુભાર ભાગ્યા એવો ગેટરો આંક। તો છ સૂત્ર યાદ રહેવા જોઈએ, છ સૂત્ર તમને બરાબર યાદ રહેવા જોઈએ, છ એ છ સૂત્ર। હવે આના ઉપરથી આ ત્રણ સૂત્ર ખાસ, ત્રણ સૂત્ર ગમે ત્યારે પૂછો તમને આવડવું જોઈએ, ગ્રામ પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા પૂછે કે અણુની સંખ્યા પૂછે બરાબર છે, તો મોલ, તો મોલ એટલે વજન ભાગ્યા અણુભાર અથવા પરમાણુભાર, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, એના બરાબર, એના બરાબર તો કે અણુની સંખ્યા ભાગ્યા એવો ગેટરાંક જોઈ લો। આ પહેલું સૂત્ર જો અહીંયા હતું મિત્રો, આ પહેલું સૂત્ર મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, તો મોલ એટલે વજન ભાગ્યા એના બરાબર, મોલ એટલે શું થાય અણુની સંખ્યા, તો તમે વજન ભાગ્યા અણુભાર એના બરાબર તમે શું લખી શકો અણુની સંખ્યા ભાગ્યા એવો ગેટરો આંક, એના બરાબર જો એસટીપી એ કદ આપેલું હોય લીટર તો મોલ બરાબર કદ છેદમાં 22.4 લીટર। તો મોલના તમારી પાસે મિત્રો ત્રણ સૂત્ર થયા, ત્રણ સૂત્ર, પહેલું મોલ એટલે વજનના છેદમાં અણુભાર અથવા પરમાણુભાર, જો તમને સંયોજન આપ્યું હોય તો અણુભાર લેવાનો અને કોઈ તત્વ હોય તેનો પરમાણુ ભાર લેવાનો બરાબર છે, આ પહેલું સૂત્ર। બીજું મોલ એટલે અણુની સંખ્યા ભાગ્યા એવો ગેટરો આંક, ન ખબર પડે તો લખી લેજો તમે નોટની અંદર। અને ત્રીજું મોલ એટલે જો તમને એસટીપી એ કદ આપેલું હોય તો કદ ભાગ્યા 22.4 લીટર, આ મોલ શોધવાના ત્રણ સૂત્ર છે। હવે રકમમાં વજન આપ્યું હોય અને મોલ શોધવાના કહે તો આ સૂત્રનો ઉપયોગ કરો, તો વજન તમને રકમમાં આપ્યું હોય અણુભાર કે પરમાણુભાર તમે જાણતા એટલે તમને મોલ મળે, આ પહેલી પદ્ધતિ। બીજી પદ્ધતિ રકમમાં તમને અણુની સંખ્યા આપી હોય અને તમને મોલ શોધવાના કહે તો મોલ બરાબર અણુની સંખ્યા ભાગ્યા એવો ગેટરો આંક, એવો ગેટરો આંક એટલે કેટલા,
6.022 × 10³ કદ આ રહ્યા જોડ્યા છે. અને ત્રીજું રકમમાં તમને કદ લીટરમાં આપી દીધું હોય અને તમને એમ કે મોલ શોધો તો મોલ બરાબર કદ ભાગ્યા 22.4 લીટર. હું તમને એમ કહું 5 લીટર કોઈ એક વાયુ છે બરાબર એસટીપીએ, તો 5 ભાગ્યા 22.4 થી જે મળે એના મોલ. આ ત્રણ સૂત્ર ખાસ, આ ત્રણ ઉપરના 6 છે એમના રૂપાંતરણો છે બરાબર. ઓકે, આ સૂત્ર ન યાદ રહે બરાબર લખી લખીને તૈયાર કરો બરાબર. એની આ સરસ મજાનું કોષ્ટક પણ છે, બેઠા બેઠા વિચારજો ક્યાંથી ક્યાં જવાય બરાબર. મેં તમને કીધું ફરી એકવાર નજર કરી લો, મારે મોલ જોઈતું હોય તો સામે વહી જાઓ, વજન રસ્તા પર ચડો વજનથી આવું આવે કળા એવા આમ જાઓ તો રસ્તામાં કોણ આવ્યું, વજન ભાગ્યા અણુભાર, તો મોલનું સૂત્ર બની ગયું, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. ઓકે, આ રીતે તમારે વિચારો, ચાલો મારે વજન જોતું હોય તો વજનનું સૂત્ર જોતું હોય તો સામે વહી જાઓ, મોલ રસ્તામાં આગળ વધવા અહીંથી આ બાજુ નહીં ચડતા નહીં તો ખોટું પડશે, ઉપર ચડો બરાબર છે. તો મોલ ગુણ્યા રસ્તામાં કોણ આવ્યું, અણુભાર, તો મોલ ગુણ્યા અણુભાર એટલે વજન, તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. ઓકે, તો આ રીતે તમને ખ્યાલ આવ્યો હશે. ચાલો, તો હવે એ આપણે સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ અને એ સૂત્ર અહીંયા બધા જ આવશે. હવે એ જ સૂત્ર ઉપરથી આપણું અભ્યાસક્રમ આગળ વધશે. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અને તત્વયોગમિતિ બરાબર, આ ભણતા પહેલાં તમને પહેલાં સૂત્રો યાદ હોવા જોઈએ. ચાલો, એને સ્ટોકિયોમેટ્રિક કહેવાય, તત્વયોગમિતિ ઇંગ્લિશમાં એને સ્ટોકિયોમેટ્રિક કહેવાય. બે ગ્રીક શબ્દનો બને, સ્ટોકિયોન એટલે તત્વ, મેટ્રોન એટલે માપ, એટલે તત્વયોગમિતિ, મિતિ એટલે સરવાળો બરાબર, માપન, તત્વનું માપન કરવાનું છે. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, તો મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરવા માટે અને તેમની યોગ્ય વહેંચણી કરવી એટલે તત્વ યોગમિતિ. ફરીવાર બોલું છું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, માનો કે પ્રક્રિયક એ અને બી હોય, તેમાંથી ઉત્પન્ન થાય નિપજ સી અને ડી, તો એમનું દળ પણ નક્કી કરી શકાય અને એમની યોગ્ય વહેંચણી પણ કરી શકાય. આ પદ્ધતિને કહેવાય તત્વ યોગમિતિ. પ્રક્રિયકો અને નિપજોના જથ્થાત્મક અભ્યાસ, જથ્થાત્મક, જથ્થો એટલે કોણ, મોલ. પ્રક્રિયકો અને નિપજ કેટલો મોલ બન્યો, કેટલો જથ્થો, એ જથ્થાને આપણે કોના વડે દર્શાવીએ છીએ, મોલ વડે બરાબર છે. જુઓ, આ રહ્યું કોષ્ટક, એક સરસ મજાનું તત્વયોગમિતિ. એક પદાર્થ મિથેન છે, મિથેન વાયુ છે, એનું મેં દહન કર્યું, કોણ મદદ કરે મિત્રો, ઓક્સિજન. તો મિથેનનું દહન કરતા શું બને, કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ H2O ગેસ. મિત્રો, તત્વયોગમિતિમાં સમીકરણ લખ્યા પછી સમીકરણને સંતુલન કરવું ખૂબ જરૂરી છે. તો અહીં સમીકરણ સંતુલન છે. ઓકે, તો હવે મોલ અણુની સંખ્યા, એમનું વજન, એસટીપીએ કદ, અણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા, આ બધી જ ગણતરી આપણને તત્વયોગમિતિ ઉપરથી મળે. એટલે તો આપણને કહ્યું છે ઉપર, અહીંયા એટલે જ કહ્યું છે એના દળ વિશેની, એમના મોલ વિશે, એમના અણુની સંખ્યા, યોગ્ય વહેંચણી કરી શકાય. જુઓ, તમે બરાબર ધ્યાન આપજો, આ એક વસ્તુમાં તમે ધ્યાન આપશો એટલે બાકીનું પાછળનું કામ તમારું ઘણું ખરું સરળ થઈ જશે. ચાલો, મિથેન, તો અહીંયા મિથેન એક છે, અહીંયા એનો ગુણાંક, તો અહીંયા જે ગુણાંક સંખ્યા છે એક છે, આમાં બે છે, અહીંયા એક, અહીંયા બે છે, તો આ મોલ કહેવાય. આ એક મોલ, તો આપણે મોલ જુઓ, મોલ, તો મિથેનનો એક મોલ છે. અહીંયા કેટલા છે, બે, બે એટલે બે મોલ, અહીંયા એક છે એટલે એક મોલ, અહીંયા બે એટલે બે મોલ, તો અહીંયા મોલ. એક મોલ મિથેન એટલે મિથેનના અણુભાર જેટલું વજન ગ્રામમાં લેવું જોઈએ. આ એક મોલ, 16 ગ્રામ મિથેન એટલે એક મોલ. ઓકે, ચાલો, 64 ગ્રામ, તો 64 ગ્રામ ઓક્સિજન છે. કેવી રીતે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 × 32 તો 64 ગ્રામ મિથેન એટલે 2 મોલ થાય. તો એક મોલ મિથેન એટલે, સોરી આપણે ઓક્સિજનની વાત કરીએ, અહીંયા આપણે મિથેનની વાત હતી. ચાલો, 64 ગ્રામ ઓક્સિજન એટલે 2 મોલ ઓક્સિજન, તો 1 મોલ ઓક્સિજન એટલે આના અડધા થાય તો 32. અહીંયા તમે એક મૂકી દો તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો, 16 × 32, એક મૂકો એટલે 16 × 32 એટલે 32, તો 32 ગ્રામે 1 મોલ હોય તો 64 ગ્રામે 2 મોલ. ખ્યાલ આવે છે? એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું, 44 ગ્રામ. અણુભારાનો નક્કી કરો, અણુભાર કાર્બનનો 12, ઓક્સિજન 1નો 16 × 32 એટલે 44 થાય બરાબર છે. તો 2 મોલ પાણી એટલે
तो बे गुण्या अठार, अठार शू है पानी अणुभार, आ बे मोल बे है, तमने ख्याल है ओके, बे गुण्या अठार ए छत्रीस ग्राम, तो मोल एट खबर पड़ गई अणु, तो आम के अणु मिथेन एक अणु है, एक एट एक अणु, आम ऑक्सिजन बे अणु है एट बे, आम एक एट एक अणु, आम बे अणु है, तो ये तमने ख्याल आई गयो, तो तमने मोल ख्याल आई गयो, अणु की संख्या एम आटली है बराबर ओके। हवेनु दल एटले वजन, दल एटले वजन, तो दल एटले परमाणु भार जेटलो अथवा अणु भार जेटलो, तो अणु भार केटलो सोल, न खबर हो तो कार्बन नो परमाणु भार बार, हाइड्रोजन नो एक, तो बार अहीं हाइड्रोजन एक, एक गुण्या चार बार वत्ता चार एटले सोल, ख्याल आवे छे। एवी रीते ऑक्सिजन नो, ऑक्सिजन में न ख्याल आए तो हूँ तमने कही दू, जो ओ टू जोजो मित्रों, ऑक्सिजन ओ टू है, तो एक ऑक्सिजन नो केटलो सोल छे, एने गुण्या केटला बे, एटले आनो, तो अहींया तमे जुओ ऑक्सिजन नो परमाणु भार सोल, एवा बे छे परमाणु, एटले सोल दू बत्रीस थई गया, आ बत्रीस थया आटला, पण आगळ केटला गुणा लेस बे, तमे जुओ बे ओ टू छे, तो आने मारे केटला वडे गुणवो पड़े बे वडे, तो एने बराबर केटला ग्राम थया चौसठ ग्राम, तो आ चौसठ ग्राम टू ओ टू नो परमाणु भार छे बराबर छे, एटले अहींया बे गुण्या बत्रीस। એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ અણુભાર, આ સંયોજન છે અણુભાર ચુમ્માલીસ ગ્રામ, તો ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે એક મોલ, ચોસઠ ગ્રામ ઓક્સિજન એટલે બે મોલ ઓક્સિજન, સોળ ગ્રામ મિથેન એટલે એક મોલ મિથેન, ખ્યાલ આવે છે, ચાલો બે ગુણ્યા અઢાર, તો છત્રીસ ગ્રામ પાણી એટલે બે મોલ પાણી, બે મોલ પાણી એટલે છત્રીસ ગ્રામ, આવું બધું વિચારજો બેઠા બેઠા, એટલે વિશેષ ખ્યાલ આવશે, તો તમને દળની પણ માહિતી મળી ગઈ, જો વહેંચણી કરી રહ્યા છીએ આપણે તત્વયોગ મિતિમાં, વહેંચણી કરી રહ્યા છીએ ઓકે। હવે એસટીપી એક કદ, આ તો જ લાગુ પડે વાયુ હોય તો, ઘન પદાર્થ અહીંયા હોય તો લાગુ ન પડે, બધા વાયુ છે જુઓ છે, ઘન પદાર્થ હોય તો લાગુ ન પડે, એસટીપી એક કદ માત્ર ને માત્ર વાયુ પદાર્થો માટે હોય, તો એસટીપી એક કદ એટલે મોલ ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર, મોલ કેટલા છે એક, આમાં કેટલા મોલ છે તો બે, બે ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર એટલે ચુમ્માલીસ પોઈન્ટ આઠ લીટર બરાબર ઓક્સિજન કહેવાય। ચાલો કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ છે એક, એટલે એક ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર એટલે બાવીસ પોઈન્ટ ચાર લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહેવાય બરાબર, બે મોલ છે એટલે બે ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર એટલે ચુમ્માલીસ પોઈન્ટ આઠ લીટર પાણી ઓકે, બરાબર સમજો, તો બે મોલ એટલે છત્રીસ ગ્રામ, અને જો વાયુ એસટીપી એ કહી તો કેટલાક લીટર, ચુમ્માલીસ પોઈન્ટ આઠ લીટર કહેવાય, આ બે મોલ જ છે ઓકે। એક મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કેટલા ગ્રામ, ચુમ્માલીસ ગ્રામ, એસટીપી એ કદ કેટલા લીટર, બાવીસ પોઈન્ટ ચાર લીટર, ખબર પડી, એક મોલ એટલે, એક મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, અને એસટીપી એ કદ પૂછે તો બાવીસ પોઈન્ટ ચાર લીટર, આવું બધું આપણે વિચારવાનું છે મિત્રોએ। ચાલો હવે અણુની સંખ્યા, તો અણુની સંખ્યા લઈ સૂત્ર યાદ કરો, મોલ ગુણ્યા એવો ગેટરો આંક, તો મોલ કેટલા છે એક, એવો ગેટરો આંક છે એટલે એના જ રહેશે। ચાલો અણુની સંખ્યા, આમાં અણુની સંખ્યા કેટલી છે બે, એટલે બે ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ, આમાં અણુની સંખ્યા કેટલી છે એક, આમાં કેટલી છે બે, ખ્યાલ આવે છે। કુલ પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા, તો મિથેનમાં કુલ પરમાણુ કેટલા છે, હાઇડ્રોજનના ચાર ને કાર્બન એક એટલે પાંચ, એટલે પાંચ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત, જે આવી અહીં તમારે જવાબ મૂકી દેવાનો। ચાલો કુલ પરમાણુની સંખ્યા, તો આમાં બે ઓક્સિજન અહીંયા બે, બે દુ ચાર, એટલે ચાર ગુણ્યા આ લેવાનો એક પોઈન્ટ વીસ ગુણ્યા ઓકે, કારણ કે કુલ પરમાણુની સંખ્યા, તો એમાં અણુ ગુણાઈ ગયા હોય તો એમાં પરમાણુ આવી જાય। એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડના કેટલા છે પરમાણુ, ત્રણ, બે ને એક ત્રણ, બે ઓક્સિજન અને એક કાર્બનનો, એટલે ત્રણ ગુણ્યા એવો ગેટરો આંક, અહીંયા ગુણાકાર મૂકી દેવાનો। તો અહીંયા પાણીમાં કેટલા અણુ છે, તો જો બે દુ ચાર, ચાર હાઇડ્રોજનના અને ઓક્સિજનના કેટલા બે, એટલે ચાર ને બે છ, સમજાય છે મિત્રો, છ ગુણ્યા એક પોઈન્ટ વીસ આર્યુ કુલ અણુની સંખ્યા હોય એમાં આટલા, તો આટલી વસ્તુ તમને શોધતા આવડી ગઈ। હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, એક મોલ મિથેન બે મોલ ઓટુ સાથે પ્રક્રિયા કરે તો, જોજો બરાબર ધ્યાન આપજો, એક મોલ મિથેન બે મોલ ઓટુ સાથે પ્રક્રિયા કરે તો હું કહી શકું એક મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બે મોલ પાણી બને છે। તો અહીં તમે જુઓ બરાબર ધ્યાન આપજો, આ બહુ અગત્યનું છે, એક મોલ મિથેન
અને 2 મોલ ઓક્સિજન 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બને છે। અહીંયાથી પણ તમે જવાબ આપી શકો મિત્રો, અહીંયાથી પણ જવાબ આપી શકો। 1 મોલ મિથેનની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બને છે। હવે તમને આગળ કહીશ, ચાલો હવે દળની વાત કરીએ। तो 16 ग्राम मिथेन 64 ग्राम ऑक्सीजन साथ प्रक्रिया करे तो 44 ग्राम कार्बन डायोक्साइड और 36 ग्राम पानी बने। चलो अँ थी तमने खबर न पड़ता, अँ ते जवाब आप सको कोष्टक पर। 16 ग्राम मिथेन 64 ग्राम ऑक्सीजन साथ प्रक्रिया थाय त्यारे 44 ग्राम कार्बन डायोक्साइड और 36 ग्राम पानी बने। फरी एक बार जेने ख्याल न हो, बेने वस्तु हूँ फरी वार बनू छू, मोल अने वजन बने फरी वार बोल। एक मोल मिथेन बे मोल ऑक्सीजन साथ प्रक्रिया करे तो एक मोल कार्बन डायोक्साइड बने अने बे मोल पानी बने। ख्याल आवे छे? तमे जो मोल नी गणतरी खबर पड़ गई। हवे तमने पूछे कि एक मोल मिथेन ने बे मोल ऑक्सीजन साथ प्रक्रिया करे तो केटला मोल कार्बन डायोक्साइड बने? एक मोल। एक मोल मिथेन ने बे मोल ऑक्सीजन साथ प्रक्रिया केटला मोल पानी बने? तो के बे मोल। ओके, तो एवज रीते 16 ग्राम मिथेन नी 64 ग्राम ऑक्सीजन साथ प्रक्रिया करता केटला ग्राम कार्बन डायोक्साइड ने केटला ग्राम पानी बने? तो के 44 ग्राम कार्बन डायोक्साइड और 36 ग्राम पानी बने। समझाय छे मित्रों? आने तत्वयोग मिति कहेवाय, वेचनी कहेवाय, जत्थात्मक संबंध छे आ। चलो आगळ वधीए, त्रीजी वात करीए। चलो 1 × Na अणुओ 1 × એટલે 1 મોલ માં રહેલા એવોગેડ્રો આંક જેટલા અણુઓ મિથેનના હોય તો ઓક્સિજન 2 × એવોગેડ્રો આંક અણુઓ સાથે પ્રક્રિયા કરે તો કેટલા અણુની સંખ્યા કાર્બન ડાયોક્સાઇડ અને કેટલા પાણીના અણુઓ ઉત્પન્ન થાય? એમ ખબર ન પડે તો અહીંયા તમે કોષ્ટકની અંદર જુઓ તો તમે મિત્રો, ચાલો અહીંયા આ મોલ છે બરાબર, અણુની સંખ્યા 1 છે એટલે મોલ પણ 1 છે। એટલે અહીંયા અણુની સંખ્યા કેટલી છે? 1 × 6.022 × 10³ મિથેનના અણુ હોય ત્યારે 2 × 6.022 × 10³ ઓક્સિજનના અણુ હોય તો આ બંને અણુઓ વચ્ચે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ બને? 1 × 6.022 × 10³ બને। તો પાણીના કેટલા અણુ બને? 2 × 6.022 × 1.20 ×10²। આનો મતલબ એવું થાય, બરાબર છે? હવે ખાસ યાદ રાખીશું વાયુ માટે, અહીંયા આ પદાર્થ વાયુ છે, જુઓ મિથેન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી, ગેસ, વરાળ છે। ઓકે, જો તમને વાયુ આપ્યું હોય તો આ ખાસ યાદ રાખજો, વાયુ માટે STPA તો તમને કદ કેટલું લેવું છે? 22.4 લિટર, બરાબર છે? તો 1 મોલ મિથેન એટલે 22.4 લિટર મિથેન, 2 મોલ ઓક્સિજન એટલે 2 × 22.4 એટલે 44. હવે તમને પૂછું કે 1 મોલ ઓક્સિજન એટલે તો 22.4 લિટર, તો 2 મોલે કેટલા? તો કે 44.8 લિટર। 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ STPA કદ કેટલું? 22.4, તો 1 × 22.4। અહીંયા તમને કહું 1 મોલ પાણીએ STPA કદ કેટલું હોય? 22.4 લિટર, તો 2 મોલે કેટલું હોય? તો 2 × 22.4। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, હું 1 મોલ મિથેનનું કદ એટલે 22.4 લિટર મિથેન લઉં અને ઓક્સિજન 2 × 22.4 લિટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મોલ ગુણ્યા એટલે 1 અણુ છે બરાબર, 1 × 22.4 લિટર કાર્બન ડાયોક્સાઇડ બને અને 2 × 22.4 લિટર પાણી બનાવે છે। ઓકે, તો આના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ। ચાલો આ જ પાછું કોષ્ટક મેં ફરીવાર બનાવ્યું છે, બરાબર, ફરીવાર ઇનવિઝ કોષ્ટક મેં બનાવ્યું છે તો તમે જોઈ શકો છો। ચાલો હવે આના ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછશે તો પહેલાં તમને કોષ્ટક બનાવતા આવડ્યું, સમીકરણની પ્રક્રિયા સંતુલન કરવાનું, સંતુલન કર્યા પછી આવું કોષ્ટક બનાવવાનું, મોલ, અણુ, દળ, STPA કદ અને અણુની સંખ્યા, બરાબર, આપણે આગળના પેજ ઉપર જે જોયું એનું જ છે। હવે તમને આવા દાખલા પૂછે, 10 ગ્રામ મિથેનનું દહન કરવામાં આવે તો ખાલી જગ્યા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે અને ખાલી જગ્યા લીટર પાણી મળે, બરાબર છે? તો બરાબર ધ્યાન આપજો, કોનું છે? મિથેનનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ, તો પહેલાં તો એ ખબર પડે કે આમાં મિથેન છે ને એ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ, તો આ રહ્યો મિથેન, આ રહ્યો કાર્બન ડાયોક્સાઇડ,
શું પૂછ્યું છે? ગ્રામ પૂછ્યા છે. તો તમે જુઓ, 16 ગ્રામ મિથેન અને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જરૂર પડે. આર્યુ રકમ 16 ગ્રામ મિથેનને સળગાવો ત્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. તો રકમમાં કેટલા ગ્રામ આપ્યું છે? 10 ગ્રામ. ધ્યાન આપજો, બરાબર ત્રિરાશી મૂકવાની. 16 ગ્રામ મિથેનને હું સળગાવું ઓક્સિજન સાથે તો મને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો હવે કેટલા ગ્રામ મિથેનનું દહન કરવાનું કહે છે? 10 ગ્રામ. મિથેનનું દહન કરો તો કેટલા ગ્રામ કાર્બન? તો તમને ત્રિરાશી આવડી ગઈ. 16 એ 44, તો 10 એ કેટલા? 16 ગ્રામ મિથેન હોય ત્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. તો 10 ગ્રામ મિથેનને સળગાવો ત્યારે ખાલી જગ્યા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. તો 10 × 44 / 16 એટલે 27.5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે મિથેનમાંથી ક્યાં જવાનું છે? પાણી. આ રહ્યો મિથેન. હવે મિથેનના શું આપ્યા છે? વજન. તો વજન મારી આંગળી જો વજન ઉપર છે, છે અહીંયા વજન ઉપર. તો 10 ગ્રામ. તો મિથેનના કેટલા ગ્રામ છે? 16 ગ્રામ. તો પહેલું મારો ગ્રામ ઉપર આંગળી બી જાય. હવે મારી આંગળી પાણી ઉપર જાય. લીટર છે, લીટર એટલે કદ. આર્યુ જો એસટીપી એ કદ છે, લીટર અહીંયા છે. તો હું ત્રિરાશી બનાવી શકું. 16 ગ્રામ મિથેન હોય ત્યારે 44.8 લીટર પાણી બને. 16 ગ્રામ મિથેનનું દહન કરું તો 44.8 લીટર પાણી બને. ખ્યાલ આવે છે મિત્રો? તો રકમમાં કેટલા ગ્રામ મિથેન આપ્યું છે? 10 ગ્રામ મિથેનનું દહન કરો તો કેટલા લીટર પાણી બને? ખ્યાલ આવી ગયું? 16 ગ્રામ મિથેને 44.8 લીટર, તો 10 ગ્રામે કેટલું? જો તમે કેટલું સરળ છે મિત્રો, બરાબર. તમે રકમને જોશો, વાંચશો તો વધારે ખ્યાલ આવશે, બરાબર. તો અહીં જો 16 ગ્રામ મિથેનનું દહન કરવામાં આવે ત્યારે 44.8 લીટર પાણી બને. બને તો રકમમાં કેટલા ગ્રામ આપ્યું છે? 10 ગ્રામ મિથેનનું દહન થાય તો કેટલા લીટર પાણી બને? 10 × 44.8 / 16 એટલે 28 લીટર પાણી બને. તો તમે વિચાર કરો, 16 ગ્રામે કેટલા લીટર બનતું હતું? 16 ગ્રામે કેટલા લીટર બનતું હતું? 44.8. તો 10 ગ્રામ મિથેન સળગાવો તો કેટલા લીટર બને છે મિત્રો? 28 લીટર. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતે ફરી એક વખત તમને આંગળી રાખો. જુઓ તમે 10 ગ્રામ, તો ગ્રામ ઉપર આંગળી રાખો. જો મેં અહીંયા મિથેન, મિથેન છે તો મિથેનની નીચે અહીં મેં આંગળી રાખી. ઓકે, કોનું દહન કરવામાં આવે? મિથેનનું. મેં આંગળી રાખી દીધી. હવે કોના પર છે? કેટલા ગ્રામ કાર્બન હોય? તો ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા છે, તમે જુઓ. તો 16 ગ્રામ મિથેનનું દહન કરો તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. ઓકે, તો હવે તમને રકમમાં કેટલા ગ્રામ આવ્યું? તો 10 એ કેટલો? આવડી ગયું? 16 એ 44 ગ્રામ, તો 10 ગ્રામે કેટલો? આ રીતે ત્રિરાશી મુક્તા શીખો મિત્રો. ઓકે, બીજી વાત કરી. હવે એ જ 10 ગ્રામ મિથેનને તમે સળગાવો તો કેટલા લીટર પાણી બને? તો આંગળી રાખો. શું કીધું છે? 10 ગ્રામ મિથેન. તો મેં આંગળી રાખી મિથેનના વજન ઉપર. જુઓ, 10 ગ્રામ મિથેન એટલે 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ છે. ઓકે, ધ્યાન આપજો. હવે કેટલા લીટર પાણી બને? જો અહીંયા આ પાણી, આ પાણી અહીંયા પાણી તમે જોઈ શકો છો, આ પાણી. તો અહીંયા કેટલા લીટર? 44. તો 16 ગ્રામ મિથેનને હું સળગાવું તો 44.8 લીટર પાણી બને. તો 10 ગ્રામ તમે મિથેન સળગાવો તો કેટલા લીટર પાણી બને? સમજાય છે મિત્રો? તો અહીં રકમની અંદર મૂકી દીધું. તમે જો 16 ગ્રામ મિથેને 44.8 લીટર પાણી બનતું હોય તો 10 ગ્રામ મિથેને કેટલા? 28 લીટર. આવા જ પ્રશ્નો છે, બધા આ જ પ્રશ્નો છે. હજુ તમે એવું લાગે તો વિડીયો પોઝ કરી કરીને બરાબર જો, હજી નો ખ્યાલ આવે તો આગળ વધીએ મિત્રો. ઉદાહરણ જેટલા લેશો એક્ઝામ્પલ મજા આવશે. ચાલો, 5 મોલ મિથેનનું દહન થતાં ખાલી જગ્યા કાર્બન ડાયોક્સાઇડના અણુ બને. ચાલો, 5 મોલ કોણ છે? મિથેન. તો પહેલાં મારે મિથેન ઉપર જવાનું. આર્યુ મિથેન છે અહીંયા, મિથેન. ઓકે, એના મોલ. તો આર્યા મોલ, કારણ કે મને રકમમાં મોલ આપ્યા. જો અહીંયા તમે બરાબર ધ્યાન આપજો, મોલ લો એટલે મોલ ઉપર આવી ગયો, બરાબર. હવે બીજું કોણ આપ્યું છે? કાર્બન ડાયોક્સાઇડના અણુ આપ્યા છે. આપ્યા છે મિત્રો? તો આમાં અણુ ક્યાં છે? આર્યા. અહીં સોરી, અહીંયા આ કાર્બન ડાયોક્સાઇડ છે, આ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા. આર્યો કાર્બન ડાયોક્સાઇડ, એના અણુ. તો મોલ અને અણુ કોનું કોનું? મોલ મિથેનના અને કાર્બન ડાયોક્સાઇડના અણુ. તો આ રીતે હું કહી શકું, ધ્યાન આપજો બરાબર, કે 1 મોલ મિથેનને હું સળગાવું તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ ઉત્પન્ન થાય? 6.022 × 10³ આવી. તો રકમમાં કેટલા મોલ આપ્યા છે? 5 મોલ. તો 5 મોલે કેટલા? ફરીવાર, 1 મોલે 6.022 × 10³, 1 મોલે 6.022 × 10³, તો 5 મોલે કેટલા? તો 5 મોલે રકમમાં તમને કેટલા મોલ આપ્યા છે? 5 મોલ, બરાબર છે. તો ફરી એક વખત આપણે વિચારીએ, મોલ મિથેન છે તો પહેલે મારી આંગળી મિથેનના મોલ ઉપર જાય. તો આર્યુ એટલે મારી આંગળી મેં અહીંયા રાખી. બીજું, તમને રકમમાં એમ કહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ અણુ, તો આર્યો કાર્બન ડાયોક્સાઇડ અણુ ઉપર. તો મારી બે જગ્યાએ આંગળી રાખવાની, એક
મિથેનના મોલ ઉપર અને બીજું કાર્બન ડાયોક્સાઇડ અણુ ઉપર. હવે મને આવડ્યું, હવે બોલો મિત્રો, હવે બે બાજુથી બોલીએ, અહીંથી બોલીએ. એક મોલ મિથેનને હું સળગાવીશ ત્યારે મને કાર્બન ડાયોક્સાઇડના 6.022×10²³ અણુ મળે. એક મોલ મિથેનમાંથી એટલા કાર્બન ડાયોક્સાઇડ અણુ બને, ખ્યાલ આવી ગયો. તો 5 મોલ મિથેનનું દહન કરતાં કેટલા? તો હવે તમે જુઓ, તો 1 મોલ મિથેનમાંથી, 1 મોલ મિથેન એમાંથી એટલા અણુ કાર્બન ડાયોક્સાઇડના બનતા હોય તો 5 મોલમાંથી કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ બને? તો 5×6.022×10²³ મેં ભાગાકાર નથી કર્યો, અહીંયા 1 નથી લીધા, તો કેટલા મળે? 3.011×10²⁴ કાર્બન ડાયોક્સાઇડના અણુ બને, ખ્યાલ આવે છે. હવે એક સરસ મજાનું એક્ઝામ્પલ એમાં એમાં આપો. જુઓ, 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતો પાણીનો જથ્થો ગણો. 16 ગ્રામ, તો મારી આંગળી ક્યાં જાય? 16 ગ્રામ મિથેન, એટલે આ રહ્યું. અને ઉત્પન્ન થતા પાણીનો જથ્થો, આ રહ્યું પાણી છે, આ રહ્યું પાણી, તો એનો જથ્થો, જથ્થો એટલે કોણ? વજન. તો 16 ગ્રામ હું મિથેનનું દહન કરું તો કેટલો જથ્થો મળે? 36 ગ્રામ. તો આ તમે જો એનો જવાબ મળી ગયો તમને સીધો જ. માટે 1 મોલ મિથેને 16 ગ્રામ, તો 16 ગ્રામ દહન થાય જ્યારે 2 મોલ એટલે 36. હજી પણ ખબર ન પડે તો 1 મોલ છે બરોબર. હવે 1 મોલ એટલે 16 ગ્રામ, તો 2 મોલ એટલે 36 ગ્રામ. તો 16 ગ્રામ મિથેનનું દહન કરું, 16 ગ્રામ મિથેનનું, તો મને 36 ગ્રામ પાણી મળે છે. તો 1 મોલે 2 મોલ છે, 1 મોલે 2 મોલ પાણી બને. 1 મોલ મિથેનનું દહન કરો તો 2 મોલ પાણી બને. તો 16 ગ્રામે કેટલા? 16 ગ્રામ મિથેનનું સળગાવું તો કેટલા ગ્રામ પાણી બને? 36 ગ્રામ. ઓકે, ખ્યાલ આવે છે. ચાલો એવો જ આગળનો એક છે, ત્રીજો. 5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા ખાલી જગ્યા મિથેનના અણુની જરૂર પડે. 5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, તો આપણી આંગળી કાર્બન ડાયોક્સાઇડના વજન ઉપર રાખવાની અને બીજું મિથેનના અણુ ઉપર. ચાલો, કાર્બન ડાયોક્સાઇડનું વજન 44 ગ્રામ બરાબર. અહીંયા અહીંયાથી તમે જોજો, આર્યું કાર્બન ડાયોક્સાઇડનું ગ્રામ, ગ્રામ તો કાર્બન ડાયોક્સાઇડના ગ્રામ એટલે 44 ગ્રામ. હવે તમને રકમમાં કહે છે 44 મિથેન અણુનું દહન. તો મિથેન ક્યાં છે? આર્યો મિથેન. એના અણુ ક્યાં છે? તો કે આર્ય અણુ. તો તમે અહીંથી બનાવી શકો, 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે મિથેનના 6.022×10²³ અણુની જરૂર પડે. ફરીવાર બોલું છું, તમે એવું ન ખબર પડે લખતા જાઓ, 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે 6.022×10²³ મિથેનના અણુની જરૂર પડે. બોલો પડે. તો રકમમાં તમને કેટલા ગ્રામ આપ્યો છે? 5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે. તો હજુ ત્રિરાશી મૂકી દીધી, 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે મિથેનના 6.022×10²³ અણુની જરૂર પડે. જોઈ લો તમે છે. તો રકમમાં કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપ્યું છે? 5 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે કેટલા મિથેનના અણુની જરૂર પડે? ગુણાકાર આવડે કરી નાખજો. ઓકે, એવો જ આગળ ચોથો દાખલો છે બરોબર છે. 10 ગ્રામ પાણી બને ત્યારે કેટલા મોલ ઓટું વપરાય? તો આપણી આંગળી પાણીના વજન ઉપર જાવીએ, આ રહ્યું પાણી બરોબર છે મિત્રો, આ રહ્યું પાણી, એનું વજન કેટલું છે? 36 ગ્રામ. બરાબર ધ્યાન આપજો બરોબર. બને ત્યારે મોલ, તો આપણી આંગળી ઓક્સિજનના મોલ ઉપર, આ રહ્યો ઓક્સિજન, આ રહ્યો ઓક્સિજન અને એના મોલ. તો હવે આપણે ત્રિરાશી બનાવો. જોજો તમે, રકમમાં શું આપ્યું છે? 10 ગ્રામ પાણી, તો આ પાણી છે એના ગ્રામ એટલે 36. આપણે અહીંયા ગ્રામ, પાણીના ગ્રામ ઉપર એટલે પાણીના ગ્રામ ઉપર આંગળી રાખી દેવાની, રાખી દીધી. ઓકે, હવે ત્યારે કેટલા મોલ ઓટું ઉપરાય એવું રકમ આ બાજુ છે લખ્યું છે બરાબર. ઓટું, તો આપણે ઓટું ઉપર આંગળી જાય, આર યો ઓક્સિજન, એના મોલ કેટલા? 2. તો હવે તમે ધ્યાન આપજો બરાબર, 36 ગ્રામ પાણી બને ત્યારે 2 મોલ ઓક્સિજન વપરાય. ફરીવાર, 36 ગ્રામ પાણી બને ત્યારે કેટલા મોલ ઓક્સિજન વપરાય? 2 મોલ. તો અહીં જો મેં લખ્યું, 36 ગ્રામ પાણી બને ત્યારે 2 મોલ ઓક્સિજન વપરાય. તો રકમમાં કેટલા ગ્રામ પાણી આપ્યું છે? 10 ગ્રામ પાણી બને ત્યારે કેટલા મોલ ઓટું વપરાય? તો 10×2/36. આઈ થિંક તમે બરાબર વિચારીને સમજીને ધ્યાન આપશો તો તત્વયોગમિતિ બહુ સરળ છે. આવા એક એક માર્કના MCQ અને દાખલાઓ પૂછાય છે. 5મો દાખલો છે, 5.7 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે ખાલી જગ્યા ઓટું અણુની. ચાલો, કાર્બન ડાયોક્સાઇડના ગ્રામ ઉપર આંગળી રાખવાની, પછી ઓક્સિજનના અણુ ઉપર આંગળી રાખવાની, બરાબર ખબર પડી ગઈ. ચાલો, કાર્બન ડાયોક્સાઇડના વજન, તો કાર્બન ડાયોક્સાઇડ આ રહ્યો, એનું ગ્રામ તો આ રહ્યા 44 ગ્રામ. મેં આંગળી રાખી દીધી, જો ફરીવાર કહું છું, કાર્બન ડાયોક્સાઇડના ગ્રામ 44 ગ્રામ બરાબર. હવે મારે ઓટું અણુ, તો આ રહ્યો ઓટું, આ રહ્યો ઓટું, તો મેં કાર્બન ડાયોક્સાઇડના ગ્રામ ઉપર આંગળી રાખી દીધી, પછી ઓક્સિજનના અણુ ઉપર, આર્યા અણુ
बराबर छे, ध्यान आपजो बराबर। प्रश्न आपणो एवो हतो के 5.7 ग्राम कार्बन डाइऑक्साइड माटे केटला ओटो अणुनी जरूर पड़े, तो मारे कार्बन डाइऑक्साइड ना ग्राम, तारिया कार्बन डाइऑक्साइड ना ग्राम एटले 44। हवे ओटो ना अणु, तो आ कार्बन डाइऑक्साइड ना ग्राम उपर मैं पेन राखी दीधी। हवे ओटो ना अणु एटले केटला छे, 1.20 × 10^24। तो हूँ बोली शकू 44 ग्राम कार्बन डाइऑक्साइड बनावा माटे केटलो ओटो वपराय, केटला ओटो ना अणु जोईए, 1.20 × 10^24। फरी वार बोलू छू, 44 ग्राम कार्बन डाइऑक्साइड बनावा माटे 1.20 × 10^24 ओटो अणुनी जरूर पड़े। तमे रकम अहीं लखी जो, 44 ग्राम कार्बन डाइऑक्साइड बनावा माटे छे, अहीं मैं 12.44 એટલા માટે લીધા કે તમને છેદ ઉડી જાય એટલે, બરાબર, 1 પોઈન્ટ ખસેડ્યો છે, તો 5.7 ગ્રામ રકમમાં તમને આપ્યા છે, તો 5.7 કેટલું? ટૂંકમાં અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું વજન ગ્રામ, એટલે મેં અહીંયા આંગળી રાખી દીધી કાર્બન ડાયોક્સાઇડના વજન ઉપર, ખ્યાલ આવે છે? અને પછી રકમમાં તમને શું આપ્યું છે? ઓટુના અણુ, તો મારે ઓટુના અણુની ઉપર આંગળી રાખવાની, તો મેં બે જગ્યાએ આંગળી રાખી દીધી, એક અહીંયા કાર્બન ડાયોક્સાઇડના ગ્રામ ઉપર અને ઓટુના અણુ ઉપર। તો હું બોલી શકું હવે 44 ગ્રામ ઓટુ વપરાય ત્યારે ઓક્સિજનના 1.20 × 10^24 અણુની જરૂર પડે। હું એમ કહી શકું 1.20 × 10^24 અણુ વપરાય ત્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને, એમ કહી શકું, ગમે તમે કહી શકો એકબીજાનું રૂપાંતર। ઓકે, તો રકમમાં કેટલા ગ્રામ આપ્યું છે? 5.7, તો 5.7 કેટલા ગ્રામ, સમજાય છે? એવી જ રીતે 16 ગ્રામ મિથેનનું દહન થતાં ખાલી જગ્યા મોલ H2O અને ખાલી જગ્યા મોલ કાર્બન ડાયોક્સાઇડ બને। આ 100 ગ્રામ મિથેન, બેયનો આને સમકક્ષ જવાબ આપવાનો, તો પહેલાં મિથેનના ગ્રામ અને બીજું પાણીના મોલ, તો બે જગ્યાએ આંગળી રાખતા શીખો, એક મોલના ગ્રામ ઉપર, સોરી મિથેનના ગ્રામ ઉપર અને બીજું પાણીના મોલ, તો મિથેનના ગ્રામ, તારિયું મિથેનના ગ્રામ એટલે 16 ગ્રામ, એટલે મેં અહીંયા એક આંગળી રાખી દીધી। બીજું કોના પર રાખવાની છે મિત્રો? પાણીના મોલ, તારિયું પાણીનો મોલ છે, પાણીના મોલ, તો હું કહી શકું, સમજો, જો મેં બે જગ્યાએ આંગળી રાખી દીધી, મિથેનના ગ્રામ ઉપર અને પાણીના મોલ ઉપર, જો મોલ આ ગ્રામ છે, તો હું બોલી શકું 16 ગ્રામ મિથેન વપરાય, અહીંથી બોલું 16 ગ્રામ મિથેન વપરાય ત્યારે પાણીના 2 મોલ બને, બને, સમજ પડી? 16 ગ્રામ મિથેન વપરાય ત્યારે પાણીના કેટલા મોલ બને? 2 મોલ। તો રકમમાં કેટલા મોલ આપ્યા છે? સોરી, કેટલા ગ્રામ મિથેન આપ્યું છે? 100 ગ્રામ મિથેન આપ્યું છે, તો 16 ગ્રામ મિથેને 2 મોલ પાણી બને, તો 100 ગ્રામે કેટલું? ચાલો, ખ્યાલ આવી ગયો। હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ અણુની વાત કરીએ, તો કેટલા મિથેનના ગ્રામ છે? તો મિથેનના ગ્રામ ઉપર આંગળી રાખવાની અને આમાં કાર્બન ડાયોક્સાઇડના અણુ ઉપર આંગળી રાખવાની। ચાલો, મિથેનના ગ્રામ ઉપર, તો મિથેનના ગ્રામ એટલે 16, કાર્બન ડાયોક્સાઇડના અણુ, કાર્બન ડાયોક્સાઇડના અણુ, તો મિથેનના ગ્રામ એટલે 16 ગ્રામ, કાર્બન ડાયોક્સાઇડના અણુ એટલે આર્ય અણુ છે, અણુની સંખ્યા જુઓ છે, ઓકે, તો 16 ગ્રામ મિથેન વપરાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ બને? 6.022 × 10^23, બરાબર છે? હું એમ પણ કહી શકું કે 6.022 × 10^23 કાર્બન ડાયોક્સાઇડના અણુ બને ત્યારે 16 ગ્રામ મિથેનની જરૂર પડે। હવે એનાથી ઉલટું બોલો, 16 ગ્રામ મિથેનને સળગાવો ઓક્સિજન સાથે, તો કાર્બન ડાયોક્સાઇડના 6.022 × 10^23 અણુ બને, બને, તો રકમમાં કેટલા ગ્રામ આપ્યું છે? 100 ગ્રામ મિથેને કેટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ બને, પડે છે, ખ્યાલ આવે છે? 16 ગ્રામે 6.022 × 10^23, તો 100 ગ્રામે કેટલા, ખ્યાલ આવે છે? તો આ રીતે તમે એનો ગણતરી કરી શકો। ઓકે, તો મિત્રો બરાબર, તમે એનો અભ્યાસ કરજો, પછીનો એક તમારો ચોપડીના સ્વાધ્યાયનો કોયડો છે, તમે એને સ્ક્રીનશોટ પાડી લેજો, ઘરે બેઠા બેઠા એને સમીકરણ લખજો, પછીનું મોલ અને વજન લખજો, અને પછી તમને એમાં જે પ્રશ્ન પૂછ્યો છે એનો તમે જવાબ મેળવજો, બરાબર છે? એને અહીંયા મેં 2-3 રીતે તમને ગણ્યા છે, તો તમે જોઈ લેજો, બરાબર? એ જ પ્રશ્ન, 100 ગ્રામ મિથેનના દહન કરવા માટે કેટલા ગ્રામ ઓટુની જરૂર પડે, જો એક એક માર્કના પ્રશ્નો પણ પૂછશે, આ બધા જ પ્રશ્નોને તમે જોજો, વાંચજો અને સમજજો। ઓકે, તો પહેલાં આની સ્ક્રીનશોટ લઈ લેશો, પછી આર્યુ આમની પણ લઈ લેશો, બરાબર, એમાં એક્ઝામ્પલ એને અનુલક્ષીને આપેલા છે। ઓકે મિત્રો, તો એ ફરી પાછા નવા લેક્ચર સાથે આપણે મળીએ।